હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત શહેર સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું. પ્રાંતિજ સિંધી સમાજના આગેવાનો તેમજ યુવાનોએ તારીખ 8 સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ શહેર સંગઠનના હોદ્દેદારોનું સન્માન કર્યું હતું. ગત તારીખ 24 ઓગસ્ટના રોજ પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી હતી ત્યારે વિવિધ સમાજો દ્વારા તેમનું સન્માન થઈ રહ્યું છે, જેને પગલે પ્રાંતિજમાં રહેતા સિંધી સમાજના મુખી ધરમદાસ ટેકવાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સન્માન સમારંભમાં સમાજ દ્વારા આપેલ આમંત્રણને માન આપીને પાલિકા પ્રમુખ દીપકકુમાર કડિયા, ઉપપ્રમુખ જગદીશકુમાર કિમતાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તેમજ બંને મહામંત્રીઓ ગિરીશભાઈ પટેલ તેમજ નિકુંજભાઈ રામી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટર રાજેશકુમાર ટેકવાણી તેમજ શહેર કારોબારીમાં સભ્ય તરીકે જેમની નિમણૂક થઈ છે તેવા મહેશકુમાર કિમતાણીનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આગેવાનો તેમજ યુવાનોએ મંચસ્થ મહાનુભાવોનો ફૂલહાર તેમજ સાલ ઉડાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી તેમજ એડવોકેટ જમનાદાસ નરસિંગાણીએ તમામ હોદ્દેદારોને આવકારીને તેમની સૌ સાથે મળીને નગરના વિકાસમાં લાગી જવા અપીલ કરી હતી. ટેકવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં નાનામાં નાના સમાજની વ્યક્તિને પણ ઊંચા હોદ્દા ઉપર બેસાડીને તેની યોગ્યતા મુજબ કદર કરવામાં આવે છે. પ્રતિભાવ આપતા શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈએ સમસ્ત સિંધી સમાજના લોકોનો દિલથી આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં સૌના સહકારથી નગરના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. તો આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ સ્વર્ગીય તારાચંદભાઈ નરસિંગાણીને યાદ કરવામાં આવ્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. પ્રાંતિજ સિંધી સમાજ તરફથી પ્રાંતિજ શહેરના વરાયેલા પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી તેમજ શહેર ભાજપ પ્રમુખ મહામંત્રીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે અને જે વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખશ્રી શહેરનું સારું કામગીરી કરે તેવી અમે સમાજ અપેક્ષા રાખીએ છીએ. આજે પ્રાંતિજ સિંધી સમાજ વતી પ્રાંતિજના નવા નિમાયેલા પ્રમુખ શ્રી દીપકભાઈ તથા સાહેબ પ્રમુખ નિત્યાનંદભાઈ, ઉપપ્રમુખ જગદીશભાઈ તથા મહામંત્રી ગિરીશભાઈ અને નિકુંજભાઈને સન્માન કરવા માટે આજે અમે એમને આવકાર્યા હતા. તેઓએ અમને સાંભળ્યા, તેઓએ અમે એમને આમંત્રિત કરીને તેમને સન્માન આપ્યું, સન્માન કર્યું. તેઓ પ્રાંતિની પ્રગતિમાં હર હંમેશા આગેકૂચ રહેશે, અમે એમને સહકાર આપીશું. સિંધી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને આગળ પર રહેશે, તે માટે અમે તેમના માટે હંમેશા સાથ સહકાર આપતા રહીશું. સિંધી સમાજ તેમના માટે હંમેશા કામ કરતું રહેશે, ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે તે માટે અમે કટિબદ્ધ છીએ.